apostrophe, keeps the law on power, serve upon the शिबिर नो छेल्लो दिवस अने तेनो समापन नो समय एक वार आपने विचार्यु हतु फरीथी याद करी शिबिर एटले शुं शिबिर एटले शुं सर्वांगी घनिष्ठ साधना करवाना नियत थयेला दिवसो सर्वांगी घनिष्ठ साधना करवा माटेना नियत थयेला दिवसो कालनी अपेक्षा है एने अनुरूप क्षेत्र एक क्षेत्रनी अपेक्षा है भाव आपने भाव करिए ते अनिद्रव्य इतले तथा रूप प्रेरक वस्तुओनो समागम अने तेनी उपासना तथा रूप प्रेरक वस्तुओ वस्तुओ इतले पदार्थ मात्र बदाय भी गया भगवान सद्गुरु संतो सत्शास्त्रो मूर्ति साधर्मी मनुष्यों गुणियल जनों विद्वानों आ बधा प्रेरक छे एमां आवो एक समय तो शिबिर जे छे ए आपना जीवन में आपने केवी रीते घटावी एने माटे एक ऊंटनु उदाहरण छे अने एक अमुक प्रकारनो एनीमिया थाय जेनुं नाम परनिशियस एनीमिया पहेलाना जमानानुं नाम छे परनिशियस एटले वेरी डेन्जरस एवो एनो अर्थ छे बे दृष्टांत लईए कारण के आपणे लगभग ए स्थितिमांथी पसार थई रह्या छीए ऊंट होय ए जारे एने पाणी मळे त्यारे ए पाणी बधुं खूब पीए अने एनी पासे एवी अरेंजमेंट छे कोथळी छे के एमां ए संग्रह करी राखे अने पछी घणा दिवस पाणी धारो के न मळे तो पण ए संग्रह करेला पाणी माथी थोड़ू थोड़ू काढ़ीने वापरे अने एने दररोज कदाच पाणी न मळे तो पण चाले एटले एम कहेवाय के पाणी विना पण ऊंटने घणा दिवस चाले एटले एने जे सारी रीते संग्रहित करेलू ए एनो दररोज बराबर सदुपयोग करे छे अने पोते काम चलावे छे एवी रीते परनिशियस एनीमिया एटले लोही ओछू थई जाय मोटा भागे भाईओ मां थाय छे 40 वर्षनी उमरनी आजूबाजू एमां B12 नामनू विटामिन एनी डेफिशियंसी होय ए एनू मुख्य कारण छे पहला तो एनी दवा कहीं होती नहीं पण हमणा B12 लगभग 30-35-40 वर्ष पहला के 50 वर्ष पहला शोधायो एना जुदा जुदा फॉर्म थया एमां एवुं छे के दर पहली तारीखे इंजेक्शन लई लेवानो एटले हवे डीपो इंजेक्शन निकळ्या छे एने एच केच हाइड्रोक्सोकोबलामिन एने लॉन्ग एक्टिंग
એ વિટામિન બી 12 નું એ લોંગ એક્ટિંગ ઇન્જેક્શન લઈ લે, એક મહિનો ચાલે, દરરોજ એમાંથી થોડું થોડું બી 12 વિટામિન લોહીમાં જાય અને એ દ્વારા નવું લોહી બનવામાં એ મદદરૂપ થાય. સ્ટોર કરી લીધું. આવું જો આપણે કરીએ તો આ શિબિર તે સફળ છે. આ શિબિર પૂરી થાય પછી જ શિબિર ચાલુ થાય છે. શિબિર આપણને પચી કે નહીં, શિબિર આપણા જીવનમાં પરિવર્તન આણ્યું કે નહીં, શિબિરમાંથી આપણે તત્વ ગ્રહણ કર્યું કે નહીં, શિબિરમાંથી આપણે જીવનને કાયમી ભગવાનની અને ગુરુદેવની આજ્ઞા પ્રમાણે બનાવવાનો સંકલ્પ કર્યો કે નહીં, જો કર્યો તો શિબિર સફળ, જો 50-60% કર્યો તો ઘણો ધન્યવાદ, પણ કદાચ 30% કરે તો પણ પ્રશંસની, કારણ કે મારા સ્વામી સૌથી ઉદાર છે. પતિ પરમ કૃપાળુ વાળા એ પદ બોલે ને કે સૌથી ઉદાર કોણ આ દુનિયામાં, સૌથી ઉદાર કોણ કે પરમાત્મા અને સદગુરુ. તે કે એ કેવી રીતે ખબર પડે સાહેબ આપણને, કે વ્યવહારથી પણ ખબર પડે, નિશ્ચયથી પણ ખબર પડે. વ્યવહારથી તીર્થંકર ભગવાન સૌથી વધારે દયાળુ છે, કરુણા વાળા છે. એ જ્યારે તેઓ દીક્ષા લેવાના હોય એ પહેલા વર્ષે દાન દે છે. લ્યો ભૈયા સબકો દો, સબ લે લો, હમે કુછ નહીં ચાહીએ, હમે જો ચાહીએ સો હમારે પાસ મે હૈ, સો પ્રગટ કરને હમ જા રહે હૈ. વ્યવહારથી પણ ભગવાન દયાના સાગર છે, નિશ્ચયથી તો કહેવાની જરૂર જ નથી, કારણ કે એમની ધર્મસભામાં તો ના જાત દેશ વેશ કાળ એવો કોઈ પણ ભેદ નથી. દરેક મનુષ્ય જે કોઈ હોય તે ભગવાનના ધર્મસભામાં આવી શકે છે અને જેટલી પોતાની શક્તિ હોય તેટલું સમજીને ગ્રહણ કરી શકે છે. મોટા ભાગે ભગવાનને ઓળખનાર કોઈ હોતા નથી અને ભગવાનની પરંપરામાં પણ એવું થયું છે એ વાત પણ આજથી 916 વર્ષ પહેલા મૈસૂરમાં બની હતી. એટલે જ્યાં આગળ બાહુબલી સ્વામીની પ્રતિમા છે ને, એની ક્યારે સ્થાપના થઈ હતી? ઈસવીસન 981માં. એટલે 1981માં એના 1000 ઉજવાઈ, એના પર 16 વર્ષ થયા. ત્યારે 97 ચાલે છે ને, એમાં તે વખતે મહાન ચામુંડરાય હતા જે કમાન્ડર ઇન ચીફ હતા એ રાજ્યના, અને ગુરુદેવ તરીકે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવ હતા. પછી બધી તૈયારી થઈ ગઈ ભગવાનની, હવે અભિષેક કરવાનો છે, અભિષેક કરવાનો છે. મોટા મોટા રાજાઓ આવેલા, મોટા મોટા શેઠ આવેલા, બધાએ કે જા 1 લાખ રૂપિયા હું આપીશ, પેલો કે 2 લાખ રૂપિયા હું આપીશ, એમ કરીને બોલી બોલ્યા. બોલી લેવાઈ પણ ખરી, અને પેલા બધા જેમણે બોલી લીધી હતી એમણે ભગવાનની મોટી મૂર્તિ, ભગવાનની મૂર્તિ પર જે પણ અભિષેક કરવાનો હતો પંચામૃતથી કે જળથી કે જેનાથી, એ નાખે અને ભગવાન અહીં સુધી આવે ને સુકાઈ જાય. નીચે જાય જ નહીં, જલનો અભિષેક ભગવાનના પગ સુધી પહોંચવો જોઈએ તો અભિષેક બરાબર થયો કહેવા. એકવાર, બે વાર, ત્રણ વાર, ઘણો પ્રયત્નો તો બધા મૂંઝી ગયા. પેલો
પ્રતિષ્ઠાકાર હતો ધ્રુજવા મંડ્યો કે સારું કઈ આમાં કઈક મુશ્કેલી થઈ કે આનો ઉપાય તો શું કરીએ તો કે કોઈને ખબર તો પડતી નથી આમાં ગુરુદેવને પૂછવા ગયા કે સાહેબ ભગવાન અભિષેકનો સ્વીકાર કરતા નથી ભગવાનને અહીં સુધી આવે છે અને ત્યાં સુધીમાં ઇવેપોરેટ થઈ જાય છે બંધ થાય ખલાસ થઈ જાય છે પાણી નીચે જતું નથી દૂધ નીચે જતું નથી પંચામૃત નીચે જતું નથી આચાર્ય ભગવાન વિચાર કરે છે જરૂર કંઈક અણઘટિત બનાવ બન્યો હશે જેટલા વોલેન્ટિયર્સ હોય તેને પૂછો કે કોઈ મનુષ્યનું કે કોઈ વ્યક્તિને હળધૂત કરીને અપમાન કરીને કાઢી મૂકી છે જાઓ બધાને પૂછો તો બધા લાગી ગયા હજારો બધા વોલેન્ટિયર્સ હતા લાખો માણસો આવેલા કે સાહેબ એવું તો કઈ દેખાતું નથી પણ આ એક પેલી ડોસી નીચે બેઠી છે એ ડોસી પાસે એક નાની લોટી છે અને એ એમ કહે છે કે મારે ભગવાનને અભિષેક કરવો છે પણ હવે એને ક્યાંથી અત્યારે એને વચ્ચે લાવે ચાલી તો શક્તિ નથી અને એને અહીંયા આગળ લાવવા એટલે એને કીધું બેસ બેસ તો બાજુ બેસ તો કે એને જ પહેલા બોલાવો એને જ બોલાવો એના જ ભાવ સાચા છે એનું નામ પણ આવે છે સ્મૃતિમાં નથી કર્ણાટકનું નામ હોય ને પ્રતિષ્ઠાકાર ને બધા એમને પગે લાગીને લઈ આવ્યા કે માતાજી આ લોકોને ખબર નહોતી આપને એમ હળદૂત કરીને કીધું કે તમારે તો હમણાં તમારો નંબર છેલ્લો લાગશે સાંજે અત્યારે આટલા બધા મોટા મોટા માણસો આવે છે અને તમારા જેવા વળી વચ્ચે આવો છો પાછા હું તમને કીધું એ બદલ અમે માફી માંગીએ છીએ ગુરુદેવની આજ્ઞા છે કે આપ જ અભિષેક ચાલુ કરો અને એ અભિષેક જે થયો એના આ તો બહુ મોટી મૂર્તિ એટલે એના છાંટા છેક સુધી ગયા કારણ કે એટલી બધી મોટી મૂર્તિમાં એટલું પાણી ક્યાંથી આવે પણ છાંટા ભગવાનના અહીંયા છાતી ઉપર પેટ ઉપર અને પગ ઉપર પણ ગયા છેક સુધી થોડા થોડા એટલે લોકોને સંતોષ થયો કે હવે એમને આગળ રાખીને બીજા બધા કળશ રેડો તો બીજા બધા કળશ રેડ્યા અને ભગવાનનો અભિષેક સારી રીતે થઈ ગયો જય જયકાર થઈ ગયો અને લોકો બધા શાંતિને પામ્યા કે ભાઈ આપણી પ્રતિષ્ઠા સારી રીતે થઈ અને ભગવાન નો અભિષેક સાનંદ સંપન્ન થયો દુનિયા બાર બાર ચાલે છે ને દોડે છે ભગવાનને રાજી કરવા અનેક પ્રયત્નો કરે છે પણ સાચો પ્રયત્ન શું એ ખબર નથી કૃપાળુદેવ કહે છે કે ઉપયોગ તે ધર્મ દરરોજ બોલીએ છીએ કે ભાવે જીનવર પૂજીએ ભાવે દીજે દાન સંતો કહે છે સબસે ઊંચી પ્રેમ સગાઈ કવિ કહે છે મન હોય તો માળવે જવાય સાહિત્યકાર કહે છે કે હિંમતે મરદા તો મદદે ખુદા વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે માટે આ શિબિર પૂરી થતી નથી શિબિર વ્યવહારથી સમાપનને પામે છે પણ એમાંથી આપણે કેટલું ગ્રહણ કર્યું અને હવે પછીનું આપણું જીવન કેવું રહેશે એમાં કેટલી સુધારણા થશે ભાવોની ઉજ્જવળતા જીવનની પવિત્રતા સૌની સાથે પ્રેમ ભાવથી વર્તવાની શક્તિ અને મોક્ષ માર્ગનું મુખ્ય લક્ષણ સહનશીલતા છે મુમુક્ષુનું મુખ્ય લક્ષણ સહનશીલતા છે નીતિકાર એટલા માટે કહે છે સજ્જન મુમુક્ષુને માટે નીતિકાર શું શું આપે છે દ્રષ્ટાંતો આપે છે
શેરડી હોય એને આપણે મશીન ની અંદર પીલી નાખીએ તો કડવી થઈ જાય, એમાંથી રસ કેવો નીકળે? કે સાહેબ તમને એટલી ખબર નથી, અમે તો પીવા જઈએ ઉનાળામાં બહુ મજા આવે. શેરડીને પીલી નાખીએ આપણે, આમ બે ત્રણ વાર આમ આમ ડબલ સાંઠા કરીને આમ ચગડી નાખી, પણ તો એ પોતાનો સ્વભાવ છોડતી, એમાંથી તો ગળ્યો રસ નીકળે. સોનું હોય એને ખૂબ તપાવીએ તો કાળું થઈ જાય, એના પર મેશ લાગી જાય સોના ઉપર, કે ના ના સોનું તો એવું ને એવું જ રહે. પેલું ચંદન હોય એને સાહેબ ઘસીએ ને તો ફ્રિક્શન થી બહુ ગરમ થઈ જાય. જોજો આમ ચાંદ આમ તમે ચંદન ઘસો ને પછી આમ કરો ને તો ગરમ ગરમ લાગે, બહુ ગરમ ગરમ ન લાગે, ઠંડુ લાગે. ચંદન પોતાનો સ્વભાવ છોડતું નથી. એમ સજ્જનો, કઈ પણ થાય, જે થવું હોય તે થાય, મારા ભાવ હું છોડું નહીં, મારા પ્રભુ ગુરુ અને આત્માને હું ત્યજું નહીં. આવું આપણા જીવનમાં બને જ્યારે આ ભાવમાં હવે પછીના વર્ષોમાં દિવસોમાં કે મહિનાઓમાં કે આ ભાવમાં ન બને તો કોઈક ભાવમાં, જે ભાવમાં બને તે ભાવમાં જીવનું કલ્યાણ થાય ત્યારે ભક્ત બને એમ કહે છે. પદ આપણે અમદાવાદમાં લીધું હતું, બે લીટી બોલીએ. ભગવાન કોને મળે? ભગવાન કોને મળે એટલે ભગવાન એટલે મોક્ષ માર્ગ, ભગવાન એટલે મોક્ષ. પણ મોક્ષ મળે કોને? મોક્ષ માર્ગીને. મોક્ષ માર્ગ એ ક્યાંથી ચાલુ થાય? આત્મદર્શન, સમ્યક દર્શન અથવા પરમાત્મ દર્શન, એ કોને થાય? એ કહે છે ભક્તિ કરવી હોય તેને રાક થઈને રહેવું ને, ભક્તિ કરવી હોય તેને રાક થઈને રહેવું ને, ભક્તિ કરવી હોય તેને રાક થઈને રહેવું ને, ભક્તિ કરવી હોય તેને રાક થઈને રહેવું. મેલવો અંતર કેરો માન રે, મેલવો અંતર કેરો માન રે, મેલવો અંતર કેરો માન રે, મેલવો અંતર કેરો માન રે. આપણામાંથી કોઈ છે તૈયાર? મનનો ભાવ સાહેબ કલેક્ટર, આમ તો ભગવાન પગે લાગીએ છે, પૂજા પણ કરી દઈએ છે, અંદરમાં જાણીને કે હું કલેક્ટર છું, મારા ચાર દીકરા છે, હું અમે વડનગરા નાગર છીએ, અમે દશા સીમાળી વણિક છીએ. ભગવાન હું આપનો સેવક છું, આપનો દાસ છું, આપે કહ્યો એવો આત્મા છું હું, આપે કહ્યો તેવો હું આત્મા છું એમ હું માનું છું. હજુ અનુભવ નથી થયો તો પણ આપની આજ્ઞા છે, આપે કહ્યું છે, આપે લક્ષણ દ્વારા બતાવ્યું છે અને આપે સાધન પણ બતાવ્યા છે કે ક્ષમા વિનય સરળતા વગેરે લાવો તો મારી આત્મદશા પ્રગટે, સમ્યક દર્શન પ્રગટે, આત્મજ્ઞાન પ્રગટે, ભગવાનના દર્શન થાય. આવું શિબિરનું છે ભાઈ, દ્રઢ નિર્ણય અને સહનશીલતા વિના તત્વની પ્રાપ્તિ થતી નથી. કેટલી જગ્યાએ કૂવો ખોદે, અહીંયા થોડું ખોદે, પછી કે પાણી નથી નીકળતું, બીજે જાઓ, બીજે ખોદો, પછી ત્રીજે ખોદો, એવું ન કરાય. એક જ જગ્યાએ ખોદવું જોઈએ,
થાકી જઈએ તો એક દિવસનો આરામ લેવો જોઈએ, પછી પાછું ખોદવું જોઈએ. એ પહેલા યોગ્ય વ્યક્તિને બતાવેલું હોવું જોઈએ કે અહીંયા પાણી છે. તો મેલવું અંતર કેરું માને, અને છેલ્લે અહીંયા કીધું કે ભાઈ આ નીરસ છે સંસાર રે, એમ જ્ઞાની કરે પોકાર રે, તો તેમાં ચિત્ત ન રાખું રે, એક જ ભક્તિ રસ ચાખું રે. રહેતા પણ બીજે કામે રે, સીતામન રમતું રામે રે, તેમ પરમ કૃપાળુ શરણે રે, રહી કરું લીનતા શરણે રે. પહેલી વાત, આ નીરસ છે સંસાર રે, એમ જ્ઞાની કરે પોકાર રે, તો તેમાં ચિત્ત ન રાખું રે, એક જ ભક્તિ રસ ચાખું રે. અહીંયા વચનામૃતમાં કૃપાળુદેવ ઉપોદઘાત કરે છે ભાવના બોધનો. પૃષ્ઠ સંખ્યા 32 છે. ખરું સુખ શેમાં છે, ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવળ આત્માઓનો સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે. બાહ્ય દ્રષ્ટિથી જ્યાં સુધી ઉજ્જવળ આત્માઓ સંસારના માય પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી તે કથનની સિદ્ધતા ક્વચિત દુર્લભ છે, તો પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરતા એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે એ નિસંશય છે. તો ઉજ્જવળ આત્મા કોણ? સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવે એ, સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપલાવે તે, એ ઉજ્જવળ આત્મા છે. આત્મસિદ્ધિ ચાલે છે ને, અને સ્વામી પરમાનંદ સરસ્વતી વિષય લીધો હતો, વસ્તુ જોઈએ છે પણ મફતમાં જોઈએ છે. ભગવાન કહે છે કે અહીંયા લાગવત ગૌતમ સ્વામીની ન લાગી તો તારી ક્યાંથી લાગે? સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે પણ વૈરાગ્યની, જ્ઞાનની અને ભક્તિની સાધના કરવી નથી તો ભગવાન કહે છે એમ કઈ વસ્તુ મળી શકે? આપણો વૈરાગ્ય દિવસે દિવસે વધવો જોઈએ, આપણું જ્ઞાન, જ્ઞાન એટલે પ્રયોજનભૂત જ્ઞાન, કારણ કે જ્ઞાન તો બહુ છે, બધું આપણે પ્રાપ્ત ન કરી શકીએ. જીવ અજીવ એ બેને જાણી અજીવ ની કરવાની ધીમે ધીમે કટ્ટા અને જીવ ની કરવાની બુચ્ચા. એટલે પાપ વગેરે એ બધાનો ઓછા ઓછું કરવાનું અને જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. એવી ભાવના ભાવવી હોય તો જીવન પણ એવું જોઈએ, જેવું જીવન જીવે એવા ભાવ થાય. શરીરથી અને વાણીથી પાપ ક્રિયાઓ કરે અને મનમાં નિર્મળ ભાવ રહે એવું બનતું નથી, આપણાથી બનતું નથી, જ્ઞાનીઓથી બને છે પણ અંશે બને છે. માટે જ્ઞાનીઓ પણ આગળ વધીને વૈરાગ્ય અને ત્યાગના માર્ગે જાય છે. પછી ઘણું બધું લીધું છે, એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત હાથી સુધીના સગળા પ્રાણીઓ, માનવીઓ અને દેવદાનવીઓ, એ સગળાની સ્વાભાવિક ઈચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યોગમાં ગૂંથાયા રહે છે, પરંતુ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેઓ વિભ્રમ પામે છે. એ પણ મહારાષ્ટ્રીએ સારી રીતે લીધેલું, વિવેક વિના વૈરાગ્ય સાચો હોતો નથી.
साची समझण करे तो साचो वैराग्य आवे। अने ए विवेक नु बाह्य साधन ते सत्संग छे। विवेक केवी रीते आवे? सत्संग द्वारा। सत्संग ते एनु मुख्य साधन छे। तो सत्संग थी विवेक थाय, विवेक थी वैराग्य आवे, वैराग्य थी पछी चित्त वृत्ति परमात्माना चरणमा, सद्गुरुना चरणमा अने शुद्ध आत्मा प्रत्ये वळे। मोह घट्यो, जगतना पदार्थोनी आसक्ति घटी एटले शुं थयुं? मोह घट्यो। ख्याल आव्यो के नहीं? मोह केम घट्यो? जगतना पदार्थोनो आसक्ति घटाड़ी एटले मोह घट्यो एम केम कहो छो? मोहनी कर्मनी प्रकृति केवी छे? पाप प्रकृति के पुण्य प्रकृति? पाप प्रकृति छे। बधी पाप प्रकृति घटी एटले मोह घट्यो, एटले जीवनी पात्रता वधी। जीवनी पात्रता वधी। करणन युग की परिभाषा में नहीं बोलतो, एनो मोहनी नो जे अनुभाग अने स्थिति, स्थिति अंतक कोड़ा कोड़ी सागर प्रमाण थे गए, अने पेलु काल अर्ध पुद्गल परावर्तन थे गयो, अथवा पुद्गल परावर्तन थे गए, अर्ध पुद्गल परावर्तन थे गए, एटले सारा भाव, सारा भाव। वैराग्य अनासक्ति कृपाणु देवे एनु प्रेक्टिकल लीधेलू छे, याद राखवू कारण के बहु उपयोगी छे। आम तो एनु घणु बधु महापुरुषोए कहेलू छे। लोक प्रतिबंध स्वजन बोलिए, लोक प्रतिबंध, लोक प्रतिबंध घटाडीश, स्वजन प्रतिबंध, स्वजन प्रतिबंध घटाडीश, देहादि प्रतिबंध, देहादि प्रतिबंध घटाडीश, संकल्प विकल्प प्रतिबंध, आत्माना लक्षे संकल्प विकल्प प्रतिबंध ने घटाडीश। वैराग्य एटले शुं करवानुं? आपणे लोको कहे एम नहीं करवानुं, पण सद्गुरु कहे तेम करवानुं। स्वजनोनी साथे सामान्य सौहार्द राखवानुं, एमने पण कहेवानुं के जुओ मैं 50 वर्ष सुधी तमारी सेवा करी अने हजु पण सेवा करीश, पण हवे तमे कहो के अमारी सेवाने बदले गुलामी इच्छो, तो तेवू हवे हूँ न करी शकू, माटे तमारी गुलामी नहीं करूँ, सेवा करीश, एटले मने स्वतंत्रता होवी जोईए, थोड़ी मने समय मळवो जोईए के हूँ मारा आत्मानु कल्याण करी शकू। साहेब झगड़ो थई जाय तो न थाय झगड़ो, ए तो तारा ने कदाच थाय पण खरो, एक टको चांस छे કે સાહેબ તો પછી શું કરવાનું? એનો જવાબ તો આપે છે જ્ઞાનીઓ, સાંભળી લેવો હવે। છેલ્લું ક્વિનાઇન નું ઇન્જેક્શન માંગતો નથી, થોડી ગાળો પછી મનમાં દઈ દેવી। આ લોકો બધા મારી સાથે ઝઘડો કરે તો શું કરવું પછી? મારે આપણે ઝઘડો કરવો નહીં, ઝઘડો કરવો તે મુમુક્ષુ નું લક્ષણ નથી। એને તો પ્રેમથી સમજાવવા, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, છ વાર, સાત વાર, પગે લાગે બધી જાતની રિક્વેસ્ટ કરવી, અને છતાં ન થાય તો સાથે બોલો, કુળને ત્યજીએ, કુટુંબને ત્યજીએ,
त्यजे माने बाप रे सुत दारा वनिता ने त्यजे कंचुकी तजे जे मसाप रे नारायण नो नाम जले आत्मस्वरूप नो साधन करता वारे तेने तजिये रे नारायण नो नाम जले आवो छे शिबिर नु फळ साहेब लोकोना घर भंगावो छो तमे सात वार तो नमस्कार करे छे सेवा करवा तो तैयार छे छता कॉम्प्रोमाइज न करे अने कह के तमे मारा कंप्लीट गुलाम बनी जाओ हूँ कहू एम ज करवानो हूँ कहू तो श्वास लेवानो हूँ कहू तो रोटली मळशे हूँ कहू तो दाळ मळशे ऐसा नहीं आप मेरे मित्र है आप मेरे स्वजन कहलाते हैं मगर मेरे गुरु की व्याख्या तो अलग है 24वें पाठ में क्या व्याख्या है मोक्षनो मार्ग बतावे ते मैत्री मोक्षनो मार्ग बतावे ते मैत्री माटे अहियां आपणे ए विवेक पूर्वक नो वैराग्य वधारवा माटे वारंवार कृपालु देव प्रेरणा करे छे अने जेने जेने आवडतुं होय ए श्लोक आगळ छे ए श्लोक आपणे संस्कृत नो श्लोक मैट्रिक मां आपणे कोर्स मां पण आवतो आ श्लोक शार्दुल विक्रीडित छे साथे बोलिए जेने फावे ते भोगे रोग भयं कोले चोते भयं वित्तेन्द्र पालाद भयं माने दैन्य मले रिपो भयं रूपे तरो न्या भयं शास्त्रे वाद भयं गुणे खल भयं काये कृतांताद् भयं सर्वं वास्तु भयान्वितं भविन्नाम् वैराग्यमे वा भयं सर्वं वास्तु भयान्वितं भविन्नाम् वैराग्यमे वा भयं भावार्थ वाची जाऊं छे અહીંયા લખ્યું છે ભોગમાં રોગનો ભય છે કુળને પડવાનો ભય છે લક્ષ્મીમાં રાજાનો ભય છે માનમાં દીનતાનો ભય છે બળમાં શત્રુનો ભય છે રૂપથી સ્ત્રીને ભય છે શાસ્ત્રમાં વાદનો ભય છે ગુણમાં ખલનો ભય છે કાયા પર કાળનો ભય છે એમ સર્વ વસ્તુ ભયવાળી છે માત્ર એક વૈરાગ્ય જ અભય છે એમ કરીને ત્રણ વાર એક્સક્લેમેશન માર્ક મૂકેલું છે આશ્ચર્ય ચિહ્ન 1 2 એન્ડ મનથી વૈરાગ્ય લાવવો વચનથી પણ વૈરાગ્ય લાવવો કાયાથી પણ વૈરાગ્ય લાવવો તો આપણું ઈષ્ટ ફળ આપણને પ્રાપ્ત થઈ શકે ઈષ્ટ ફળ શું છે એ સમયસારમાં કહ્યું છે કારણ કે સાચું વૈરાગ્ય તો ઉત્તમ મુમુક્ષુને હોય પણ પારમાર્થિક વૈરાગ્ય ઉત્તમ મુમુક્ષુને હોતો નથી પારમાર્થિક વૈરાગ્ય માત્ર જ્ઞાની પુરુષને જ હોય છે એટલે એવા જ્ઞાની પુરુષના વર્ણનમાં ભગવાને એનું વર્ણન કર્યું છે એ આપણે અત્યારે બોલી અને સમાપ્તિ કરીએ એનો
કોઈને નંબર જોઈતો હોય, નિર્જરા અધિકાર નો એ કળશ છે અને એનો નંબર છે શિબિર દ્વારા આપણા જીવનને ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન એ ત્રણ થી હવે પછીના જેટલા થોડા વર્ષ બાકી હોય, 10, 20, 30, 40, 50, 60 નાના હોય તો 70-80 બાકી હોય, તો એને પણ આપણે જ્ઞાનથી વૈરાગ્યથી અને ભક્તિથી વિભૂષિત કરી અને આવું પદ પ્રાપ્ત કરવું છે. કેવું એ આચાર્ય વર્ણન કરે છે. કળશ 136 એ પણ જેને સાથે બોલાય તેને બોલો, જો કે સમયસર નથી. સમ્યગ દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ સ્વં વસ્તુત્વં કલયિતુમયં સ્વાનુરૂપાપ્તિ મુક્ત્યા યસ્માજ જ્ઞાત્વા વ્યતિકરમિદં વસ્તુત્વં સ્વં પરં ચ સ્વસ્મિન આસ્તે વિરમતો પરાત સર્વતો રાગયોગાત. સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે અને તેનો નિરંતર સદુપયોગ કરીને જગતના પદાર્થોને પર જાણીને તેનો અપરિચય કરે છે અને શુદ્ધ આત્મા જ્ઞાયક સ્વરૂપ ચૈતન્ય તત્વ તે જ મારું છે એમ જાણીને તેનો એટલે તે જ્ઞાયક તત્વનો ચૈતન્ય તત્વનો વધારે ને વધારે પરિચય કરતો જાય છે અને સાથે સાથે એવા ચૈતન્યને પામેલા પરમાત્મા અને સદગુરુનો પણ વધારે ને વધારે આશ્રય પરિચય કરીને તેમનું તેમના ચરણને સેવીને આત્માનો લક્ષ વર્ધમાન કરે છે એમ કૃપાઉદેવે એનો ક્રોનોલોજિકલ ઓર્ડર નવમી ગાથા આત્મસિદ્ધિમાં કયો છે તે બોલીએ. પછી ભાઈએ કીધું એ પ્રમાણે અંત મંગળ. કોને આત્માનો લક્ષ થાય? જ્ઞાયકનો ચૈતન્યનો લક્ષ કોણ કરી શકે? કોને થાય છે? કેવી રીતે થાય છે? એ કૃપાઉદેવ નવમી ગાથામાં કહે છે. સેવે સદગુરુ ચરણને ત્યાગે દયને જપાક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લેલક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લેલક્ષ સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદના, જય જય સદગુરુ વંદના, જય જય સદગુરુ.